છોકરી ને ફકીર ભાઈ હમણાં બે દિવસ પહેલા મારી સાથે ડિબેટ કરી ગયો, ઉપાડી ગયો છે, એના ઓડિયા વિડિયા બધું મારી જોડે પડ્યું છે. તમે સમાજ ની રીતે તમારી સમાજ ની દીકરી છે, મદદ કરવા માંગો છો કે નહીં એ મને કહો, પછી હું બેઠો છું, હું લડી લઈશ, દીકરીને લઈ આવવાની જવાબદારી નાગદન આઈ લે છે, તમારાથી લેવાય છે. બોલો, બરાબર છે, મારાથી લેવાય છે, એટલે કઈ છોકરીને લાવી દેવાનો ઠોકર નહીં. હું એમ નથી કીધો, એમ નહીં, એમ નથી કરવાનું નહીં, તમે મહેનત કરો, તમે મહેનત કરો. બાબુભાઈ ભટી ગાંધીધામમાં છે અત્યારે, તમારે મને જે છે ને તમારે જવાબદારી સોંપવાની જરૂર નથી, છોકરી વાળા ફોન કરશે મને પોતે, બરાબર. અને એ જવાબદારી હું તમને કહું છું, તમે મારી સાથે દલીલ કરતા હતા. એક દીકરી ની ઇજ્જત નો સવાલ છે અજમલભાઈ, તમે જવાબ આપો મને. એક દીકરી ની ઇજ્જત નો, એક બાપ ની દીકરી ગઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, નાગદાન આહિર કે જે દલિત સમાજના વ્યક્તિઓ સાથે ચર્ચા કરતા તેમજ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરતા તમે સાંભળ્યા છે. પરંતુ મિત્રો, નાગદાનભાઈ આહિર જે છે એ આજે એક દલિત દીકરી માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, અને તેમને આ દીકરીની મદદ માટે તેમને અજમલભાઈ સોલંકી કે જે ગાંધીધામના એડવોકેટ છે તેમને ફોન કરે છે અને આ દીકરી માટે મદદ કરવાનું કહે છે. જેમ કે મિત્રો, અજમલભાઈ સોલંકી છે તે ગુસ્સે થઈ જાય છે અને નાગદાનભાઈ આહિર સાથે ઉગ્રતાથી વાતો કરે છે. એ જ રીતે મિત્રો, નાગદાનભાઈ આહિર પણ અજમલ સોલંકીને ખૂબ જ જોરથી ટકોર કરે છે અને આ દીકરીને મદદ કરવા માટેની વાત કરી રહ્યા છે. તો આવો સાંભળે કે નાગદાનભાઈ આહિર અને અજમલભાઈ સોલંકી વચ્ચે શું વાતચીત થઈ છે. તેમાં મિત્રો, નાગદાન આહિર જે છે દલિત દીકરી માટે અવાજ ઉઠાવે છે. તો નાગદાનભાઈ આહિર વિશે તમે શું કહેશો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા બોલો, નાગદાન આહિર બોલું છું. હા બોલો. હવે જો ભાઈ તરીકે અને એડવોકેટ તરીકે અને એક લોય તરીકે તમે યાર ઘરી ઘરી મને આ પાછો એડવોકેટ એડવોકેટ વચ્ચે ના લાવો. તમારી માનવ તરીકે એક મારી વાત સાંભળજો. તમે ઘરી ઘરી મારા ધંધાને વચ્ચે ના લાવો. હું તમે શું ધંધો કરો છો હું તમને નથી કહેતો. ઘરી ઘરી વકીલ જો એડવોકેટ જો આ મને પસંદ નથી. છોડે બોલો હવે. હાલે છોડો, મારી વાત સાંભળજો આજ. હા, એક દિવસ તમારે બોલવાનું ચાન્સ હતું, આજ મને બોલવાનું ચાન્સ આપજો. થોડું આપૂરું બોલો, પણ તમે આ ઘરી ઘરી ધંધાને વચ્ચે નહીં લાવો. મેં તમને કોઈ એડવોકેટ તરીકે કાનૂની વાતચીત માટે ફોન નતો કર્યો, વ્યવહારિક વાત માટે ફોન કર્યો છે, બરાબર. માનવ ધર્મ તરીકે એક તમને ફોન કર્યો છે, જે દીકરીનો બાપ મારા કણે રોદણા રોઈને આજે વાત કરી છે, એના માટે હું તમને ફોન કરું છું. કે તમે એક એમ કહેતા હો કે અમારી દલિત સમાજને દુઃખ આવે ત્યારે અમે ઊભા છીએ, આજે દુઃખ આવ્યું છે. તમને કદાચ દુઃખ સમજાવો તો હું તમને રજૂઆત કરું છું અને આ વસ્તુમાં સપોર્ટ આપી અને આ કરાવો તો હું માનું કે તમે ભાઈ સોલંકી ઓરિજિનલ ફોન કરો. અત્યારે હું મુસાફરીમાં છું, પછી વાત કરશું. ચાલો, ક્યારે મને ફોન કરશો? તમે હવે મુસાફરીનો મુદ્દો ના લઈ આવો, જ્યારે સમય આવે ને ત્યારે લડવાનો ટાઈમ લેવો પડે સાહેબ. મુસાફરી એટલે મુસાફરીમાં છું તો જે છે અવાજ. તમે મને ખાલી કહી દો, તમે મને ક્યારે ફોન કરશો? સંભળાય છે તમે? સંભળાય છે તમને આ ટ્રાફિકનો અવાજ? અરે સાહેબ, હું સાંભળું છું, તમે ક્યારે મને ફોન કરશો? આ ટ્રાફિકનો અવાજ તમને સંભળાવ તો મુસાફરીનો મુદ્દો ના લઈ આવો એમ કેમ? તમે મને ક્યારે ફોન કરશો એમ કહું છું. એટલે શું કામ છે અત્યારે કહી દો, શું કામ છે? હા તો બે મિનિટ સાંભળી લો ને, કઈ વાંધો નહીં. સાઈડમાં રાખો ગાડી. જયારે કોઈક નું દુઃખ આવે ને ત્યારે સાઈડ માં ગાડી રાખી દેવાય. બાબુભાઈ, તમે મને બહુ પાટ ઉપદેશ ના આપો. પેલે ભાઈ કોકના ધર્મસ્થાનમાં ઉભો છો ગાડી લઈને, તમારે કામ શું છે? સીધી બાબુભાઈ ભટ્ટી મોડાવાળા ની છોકરી ને ફકીર ભાઈ હમણાં બે દિવસ પહેલા મારી સાથે ડિબેટ કરી ગયો, ઉપાડી ગયો છે, એના ઓડિયા વિડિયા બધું મારી જોડે પડ્યું છે. તમે સમાજ ની રીતે તમારી સમાજ ની દીકરી છે, મદદ કરવા માંગો છો કે નહીં એ મને કહો, પછી હું બેઠો છું, હું લડી લઈશ, દીકરીને લઈ આવવાની જવાબદારી નાગદન આઈ લે છે, તમારાથી લેવાય છે. બોલો, બરાબર છે, મારાથી લેવાય છે, એટલે કઈ છોકરીને લાવી દેવાનો ઠોકર નહીં. હું એમ નથી કીધો, એમ નહીં, એમ નથી કરવાનું નહીં, તમે મહેનત કરો, તમે મહેનત કરો. બાબુભાઈ ભટ્ટી ગાંધીધામમાં છે અત્યારે, તમારે મને જે છે ને તમારી જવાબદારી સોંપવાની જરૂર નથી, છોકરી વાળા ફોન કરશે મને પોતે, બરાબર. અને એ જવાબદારી હું તમને કહું છું, તમે મારી સાથે દલીલ કરતા હતા. એક દીકરી ની ઇજ્જત નો સવાલ છે અજમલભાઈ, તમે જવાબ આપો મને. એક દીકરી ની ઇજ્જત નો, એક બાપ ની દીકરી ગઈ છે. અરે પણ મારો છોકરો ભગાડી ગયો દીકરીને બાપનો, તો હું તો સામાન્ય શબ્દ હતો. એની દલીલ કરી હતી
દેવી દલીલ એટલા માટે દલીલ કરી તમે પાપ કર્યું છે. મહાન માણસ દીકરી છે, એમને જે પોલીસ સ્ટેશન માં જાય એમાં કઈ મારો ફરિયાદ નથી લેવાની, મારા પાસે પુરાવા છે. જોઈએ છે તમારે એમાં એમાં જે છે ને, સૌથી પહેલા સાંભળો, જે છોકરી ચાલી ગઈ છે એ પહેલે પુખ્ત વયની છે કે નહીં એ વસ્તુ, અને જે છોકરી પકડાશે ને છોકરી બોલશે કે મારી સાથે ગુનાહિત કૃત્ય કરે છે તો જ પોલીસ ફરિયાદ નો દે. વિડીયો મોકલો, વિડીયો ઓડિયો મોકલો. ના, એમાં એમાં વિડીયો કોઈ દે, વિડીયો ના આધારે કોઈ ફરિયાદ નથી નોંધતી. છોકરી બોલે છો, એમાં તમારે શું કામ મને ફોન કરવાની દખલ કરી? તમે મને કેમ કરો છો? પર્સનલ મામલો હતો, પ્રશ્ન એક મંજીમલ મામલો મારો. તમે એવડું બધું મામલો હતો દિવસી સુધી કરી, હા, એટલે આ કર્યો. તમે પાપ કર્યો તો તમે જે છે ને એ તમે તમારી ઓખાત બતાવી હતી ને એટલા માટે સમાજની દીકરી છે, ફોન કરશે. એમાં તમારે જે છે તમારી બળતરા કાઢવા માટે આ બનાવને મારી સાથે લઈ આવવાની જરૂર નથી. કાઢવા માટે નહીં, તમે આજ નહીં, મોટી મોટી ના કરતા તમને કહી દઉં, નાગદન આવી તમે ત્યારે લઈ આવી દેશે. તમે કહી દો લઈ આવવાનું, કોણ તમને રોકે છે? કોણ તમને રોકે છે? તમે આમાં વચ્ચે ના પડતા, છોકરી બાબુલાલ ની ઘરે લઈ આવી દેવાની નાગદન આવીની જવાબદારી જીવતી કે મારે લઈ આવી લઈ આવો. કોણ છે છોકરી ને કોણ છે એ મને ખબર નથી, તમે શું કામ ખોટો મચે? હું કેમ તમને ખબર નથી? આ કચ્છ નો મામલો, વાગડ નો મામલો, મોડા નો મામલો તમને ખબર નથી? અને તમે જે છે મહાન માણસ ને તમે અપમાન કર્યું છે એટલા માટે ખબર હતી. મહાન માણસ સાહેબ દુનિયામાં નથી, અને આ દીકરી દુનિયામાં છે, એને જીવતી અપમાન કરવાનું તમારો. કૃષ્ણ દીકરી ભગવાન દુનિયામાં છે, અને સુકમ તમે એને પૂછો છો કૃષ્ણ ભગવાન ને દુનિયામાં છે? દુનિયામાં છે? તમે રહેવા દો, તમે જેમ પણ એના માટે થઈને તમે એક્રોસિટી કરાવો છો તો એક્રોસિટી તમારા પાપે થઈ છે. તમારી બળતરા કાઢવા માટે તમે બ્રાહ્મણ હાથા બનો છો ને તમે એટલા માટે? હા, એ બ્રાહ્મણ એ છોડો, તમે વકીલ છો એ મને ખબર પડી, તમને આવડતું નથી, તમને બોલતા નથી આવડતું. બ્રાહ્મણ નો મુદ્દો ક્યાં છે આમાં? દીકરી નો દલિત તમે વચ્ચે બ્રાહ્મણ કેમ લીયા? બ્રાહ્મણ ક્યાં આવ્યા? એમ કઉ છું તમારી દીકરી નો મુદ્દો છે એના માટે જાતિવાદ નો ઝેર આપવા, તમે જાતિવાદ નો ઝેર આપવા મામલો છે નો. છોકરી મને ફોન કરશે તો જવાબ આપી દીધો. એટલું કઈ દો મને ખબર પડે, મારે કઈ નથી કેવું. તમે કોણ મારા બાપ થાવ છો? કઈ બંધ થઈ જાઓ, તમે તમે પાપી છો, તમે બાબા સાહેબ નું અપમાન કર્યું છે. પાપી છો, દીકરી માટે મદદગાર નથી બનતા. બાકી તમારે રૂપિયા કમાવા માટે ચેનલ હલાવવી છે, આ રૂપિયા મારો ધંધો છે, તમારો ધંધો છે. અરે ભાઈ, તમારો જો તમારો ધંધો કરીને કમાવો છો ને, ક્યાં તમારા કન રૂપિયા લેવા આવે? બંધ જાઓ. અમે અમારું કરતા હતા ને, તમને ક્યાં લેવા આવે કરો? હા, તમે તમારો જાતિવાદ નો ઝેર આપો, તમારો ધંધો વિશે એ જાતિવાદ ને છોડો અત્યારે. તો આ હતા અજમલ સોલંકી, અને એક દિવસ મારા માથે FIR કરાવી અને ફસાવવાનો પ્રયત્ન કરવો તો પણ આજ બેન દીકરીની ઇજ્જત બતાવવા માટે પોતે સહમત નથી. તમે દલિત લોકો, આવા રાજકારણીઓ, આવા નેતાઓ, આવા આગેવાનો પાછળ ના હાલો, તમે શાંતિથી જીવન જીવો, આવી મારી પહેલેથી પણ સલાહ છે અને આજે પણ સલાહ છે. આ હવે વિચારી લીજો કે અજમલ સોલંકીને મેં રજૂઆત કરી તો એ વાત ઉપર તમે સાંભળી લીધું કે આ કોઈ સમાજ માટે નહીં પણ પોતાને મોટો બનવા માટે લડે છે.